મારું નામ રાજેશ જોશી છે. મુંબઈના થિયેટર સાથે હું લગભગ છેલ્લા 35 વર્ષથી સંકળાયેલો છું અને આ નાટક ભારત ભાગ્ય વિધાતા એ મેં ડિરેક્ટ કર્યું છે. ખાસ કરીને શું છે આ નાટકની અંદર? આ નાટક જે છે હવે ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર તમારે એક નાટક કરવું હોય તો લગભગ 1.5-2 કલાકમાં આખું જીવન ચરિત્ર તો આવરી લેવું બહુ મુશ્કેલ છે, પણ છતાં પણ અમે લોકોએ એમના મહત્ત્વના પાસા આ નાટકમાં આવરી લેવાની ભરપૂર કોશિશ કરી છે અને આ નાટકમાં એનું ફોર્મેટ જે છે એની ક્વોલિટી છે. એટલે જનરલી તમે કોઈ પણ ગાંધીના કંઈક ક્યારે પણ નાટક જુઓ તો તમને ક્યાંક ને ક્યાંક એક કે ભાઈ જલિયાંવાલા બાગ છે કે દાંડીકૂચ છે કે લગભગ બધું સરખું જ છે, કારણ કે એ બધા વેલ પોપ્યુલર પ્રસંગો છે, પણ એ પ્રસંગોને ફોર્મેટ આપીને કરવાની કોશિશ કરી છે. અને આ નાટકમાં 1 કલાક અને 35 મિનિટના નાટકમાં એક પણ બ્લેકઆઉટ નથી અને લગભગ ઓછામાં ઓછા 35 સીન એક સાથે ભજવાય છે, એટલે બ્લેકઆઉટ વિના. અને ખાસ 50 કલાકાર એક સાથે આ સ્ટેજ પર આમાં છે. 50 કલાકારો છે. આજે પહેલો શો છે એનો? ના, આના અગાઉ કેટલા શો યોજાય? આ અત્યારે 5મો શો છે. એના પહેલાં 4 શો યોજાઈ ગયા છે અને એમાંથી 2 હિન્દીમાં થયા છે, 2 ગુજરાતીમાં થયા છે અને આ નાટક અમે બંને લેંગ્વેજમાં કર્યા છે, હિન્દીમાં અને ગુજરાતીમાં. ઓકે, ગાંધીજીના કયા કયા પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે ખાસ? આવ્યા છે ને ઘણા એવા પ્રસંગો છે જે લોકોને અવેરનેસ નથી ગાંધીજીના એ પ્રસંગોની, અને છતાં પણ એ ગાંધીજીની ક્વોલિટી સાથે સંકળાયેલા એવા પ્રસંગો છે. એટલે જે મૂળ પ્રસંગો કહી શકાય, જેમ કે કસ્તુરબાનું વેત છે, જેમ કે દાંડીકૂચ છે, જેમ કે જલિયાંવાલા બાગ છે, આ પ્રસંગો તો લગભગ બધાને ખબર છે, પણ ગાંધીજીના આફ્રિકામાં એવા ઘણા બધા પ્રસંગો છે કે જે લોકોને ખબર નથી. ગાંધીજીના બાળપણથી લઈને ગાંધીજીના મૃત્યુ પર્યંતની જે વાત છે એમાં ઘણી બધી નોવેલ્ટી અમે લોકો રજૂ કરી. લોકોનો કેવો આવકાર મળી રહ્યો છે? બહુ જ સુપર આવકાર મળી રહ્યો છે અને લોકોને ફોર્મેટ બહુ ગમી રહ્યું છે. આ નાટકનું ફોર્મેટ આ નાટકની વિશિષ્ટતા છે. થેન્ક યુ.